તમને જો કદાચ ભગવાન આપ્યું હોય ને તમારી આ ઘરે, તો એનું અભિમાન ન કરો. ક્યારે હનુમાનજી કે ક્યારે કોઈ પણ ભગવાન એની પાટું મારશે કે થપ્પડ મારશે ને તો વાર નહીં લાગે તમને. અને તમે એવું ન વિચારતા કે આવી કોમેન્ટ કરીને કે આવું કહીને કે આવું મેળા મારીને કે બોલીને અમે તમને અમે પ્રજ્ઞાબેન અને ધવલભાઈને ભાંગી નાખશું. કેમ કે રોવાના દિવસો હવે ગયા, રોવાનું અમે સદંતર છોડી દીધું. જય રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલ, જય સ્વામિનારાયણ, જય જલારામ, જય જિનેન્દ્ર, જય દ્વારકાધીશ અને મહાદેવ. હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? વાગી ગયા છે પોણો એક ને 12:50 થઈ છે અને અત્યારે વિડીયોની શરૂઆત કરું છું. કેમ કે ઈચ્છા નહોતી ને થોડીક ફ્રી નહોતી થઈ. હવે દિવાળી નજીક આવશે ને એટલે થોડુંક થોડુંક મેં કીધું કરું, હાથે હાથે જેટલું થાય એટલું. બાકી સબજીને રજા હશે ત્યારે સબજી પાસે કરાવશું, એ વિડીયો શૂટ કરશે ને આપણે કામ કરશું એવી રીતે. અને ફાઇનલી આજે સ્લેબ ભરવાનું કામ હતું, દેખતો આ મિલર ચાલુ હતો, એમાં હિંમત નહોતી થતી કે કરું. કેમ કે એમનો જ અવાજ એટલો હતો તો મિલરનો, એટલે એમ થતું હતું કે નથી કરવાનું. તો સ્લેબ ભરવાનું કામ ફાઇનલી પૂરું થઈ ગયું છે ત્યારે હું બતાવી દઉં. અને પછી બપોરની રસોઈમાં બનાવી છે મેં સાંભાની ખીચડી, બાકી કંઈ બનાવ્યું નથી જમવાનું. મેં કીધું તીખું ને સજ ખાટું મીઠું ખાવાની ઈચ્છા હતી ને ફટાફટ બની જાય તો સાંભાની ખીચડી બનાવી. આ જગ્યા પર મિલર ને બધું હતું ત્યારે તો ફ્રી થઈ ગયું, સ્લેબ ભરાઈ ગયો છે, મિલર થઈ ગયું છે. ખાલી મજૂર પણ બધા છૂટા થઈ ગયા છે ને ઉપર ભરાઈ ગયો છે ચોથા માળનો સ્લેબ. ત્યાં હમણાં અત્યારે ચાલુ હતું પણ અવાજ બહુ આવતો હતો ને, તો મિલરના કારણે જે ઈચ્છા નહોતી થતી કે વિડીયો ચાલુ કરું. અને આમ પણ વ્લોગની શરૂઆત કરવાની એવી ઈચ્છા નહોતી થઈ. અને બીજું મેં કીધું એ જ મિલરનો અવાજ આવે છે તો ત્યાં સુધી હું મારું કામ પતાવી લઉં, એટલે મારે મારું કામ પણ થઈ જાય ને વ્લોગિંગ કંઈ કરવાની જરૂર નથી. મેં કીધું એમનો અવાજ છે એટલે. તો અત્યારે ફાઇનલી એ પૂરું થઈ ગયું મિલરનું કામ. અને તડકો થયો થયો ને ત્યાં આટો પડી ગયો, એ ખારી વસ્તુ છે ને. આપણે અત્યારે અંદર બેઠા થઈએ તો આપણે આટલો પસીનો વળે જ ન થાય, તો તડકાનું જે લોકોને કામ કરવું એમને થોડુંક વધારે થાય ને. હાલનું કામ છે મહેનતવાળું, કેમ કે કાકરી, રેતી, સિમેન્ટ એ બધું બહુ વજનવાળી વસ્તુ થઈ ગઈ ઉપાડવામાં. કેમ કે જેમણે હાર્યું હોય ને એને ખબર હોય એ ખુદે હારેલા છે. બેલા જે આપણે કહીએ ને દગડા પાણા, એ પપ્પાને ત્યાં મકાન બંધાય ત્યારે બેલા પણ ઉપાડેલા છે, રેતી પણ હારેલી છે. તો હાલનું કામ આપણે કરેલું છે એટલે આપણે ખબર કે એમાં કેટલી તકલીફ થાય. રેતી હારીએ ને ત્યારે જરા દુખવા માંડે, મને વીંઢોણીની આદત નહોતી. પછી તગારે તગારે જ્યારે રેતી હારી હોય ને ત્યારે તારું આખો દુખવા માંડે અંદરથી, બસ છે અર્થ છે. અને અહીંયા બને છે આપણી સાંબાની ખીચડી. રેસીપી મેં આપી નથી પણ જો તમે કોઈ કહેશો અમને જોશે તો રેસીપી શેર કરી દઈશ. કેમ કે આ મારી ઇન્સ્ટન્ટ બનતી વસ્તુ છે, ફટાફટ જ્યારે ઈચ્છા થાય કે નહીં હવે ખાવું છે ને ભૂખ લાગી છે તો ફટાફટ 2 મિનિટમાં બની જાય. ક્યારેક ફ્રી ન હોય ને કામ કરતા હોય તો બી બની જાય. અને માંડવી લઈ આવતા એ સુકાઈ ગઈ પણ હજી વારો મથાય હોતા. જે ફાઇનલી વિચાર કરું છું કે એ પણ આ હાર શેકી જ નાખું. ચલો હવે બપોર કરી લો અને પછી જોઈએ સાબજી જો વહેલા આવી જશે તો આજ વિડીયો કન્ટિન્યુ કરીશ, નહીં તો બીજા દિવસે નેક્સ્ટ દિવસે કન્ટિન્યુ. ખીચડી આપણી રેડી છે, એકદમ મસ્ત મજાની બની ગઈ છે. અને આજે ઉતાવળ હતી એટલે કુકરમાં બનાવી, બાકી બધા પહેલાં બનાવી પણ કુકરમાં બનાવી 2 વિસલમાં ફટફટ બની જાય એટલે કીધું કુકરમાં બનાવી નાખી તો ફટાફટ થઈ જાય. આવી કંઈક દેખાય છે આપણી સાંબાની ખીચડી, હારે છે કાતરાની ચટણી, નામાં છે છાશ. બધા પણ બપોરા કરવા માટે ને લાઈટ વહી ગઈ છે, ખબર નહીં ક્યારે આવે તો બપોર વચારે જોઈએ હું થાય આપણી હાલત. અત્યારે તો બસ મસ્ત મસ્ત ઠંડી છાશ પીને એન્જોય કરી લઈએ સાંભાની ખીચડી ને છાશ. વાગી ગયા છે 4:45 ને આપણે પૂગીએ ગયો છે ઘરે એકદમ. તો પહેલા તો બધાને રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ. તો મેડમજી બોલો, ઠંડુ પાછો કે ગરમ? તમે ચા નું કહી દીધું, મેં પૂછ્યું તો ચા નું તમને કહી જ દીધું છે. પછી તમે ઠંડુ પાછો તમે મને નહીં, એના પછી ઠંડુ ન હોય કેમ? ટૂંકા માં આપણે આપણે હમણાં એક દિવસ વરિયાળી નું કર્યું છે, એ પછી આપણે હમણાં ડીમાર્ટ માં ગયા હતા ખબર છે ને, ઝઘડો બસ મજા આવે તો ટાઈમ પાસ થાય, બાકી તો આમાં ટાઈમ પાસ નથી. કઈ વાંધો નઈ, આવી રીતના મજાક મસ્તી હાલે પતિ પત્ની માં તો થાય. મારા બાપલિયા માંડવી ના ઓપનર હાલવા માંડ્યા, કોઈ પાથરા કરે ને એવું બધું કરે છે. હા અને ધોમ તડકામાં મજૂરો ની હાલત કેવી થાય છે. ઘરે ઓફિસ જતો મેડમ જી એકલા હોય છે ઘરે,
મેડમ જી જો તમારે એકાદા કદાચ મજૂર ઘટતા હોય તો કેજો મેડમ જી એમનો ફ્રી વર્ક માં આવી જશે ને વિડિયો બનાવી મેડમ જી જવા તૈયાર છે મેડમ જી કે આળસ છે મેડમ જી એમ થી કરેલું છે નમ થી કરેલું છે મને કાઈ ફેર ન પડે પણ એડિટિંગ તો બધું હું ભરતા જાઉં ફેસબુક નું આ આ આ જે આ મોઢું દેખાય ને રૂપાળું એ કારું મેં પલંગ તો જે કોઈ ના ફેર પડે બાપા ને કઈ યા સા પાણી પાઈ ગયો પછી હું જાઉં સી જાઉં છું જી એ તારે હું કામ આવ્યા છો હવે કઈ જવાનું હું ગોહાઈ ને જાઉં નહીં તે આખો દી એકલી હોય તો હું શું કરતો હોઉં વિડિયો નહીં મને હાજે હું ખાઉં છું હાંજે હાંજી આ બધાને પૂછ એને જે ખાવું હોય એ બધાને શું ખાવાની એ બધા આવે ત્યારે એને જે ખાવું હોય છે બને દેવો ત્યારે તમે બોલી જાવ તો બધાને કહેશો કે આવ્યો ત્યારે આવે ત્યારે પણ કોઈ આવતું જ નથી તો એ તો તમારો વ્યવહાર તમને આ મોઢાને લીધે નહીં આવે બાકી મારા મોઢાને લીધે તમને કો એટલે આવી જ જાય બધા હાઈ સાહેબ તો મારું મોઢું એવું બીજું તો હું ઈ વાતે હાજી તને તો કોક એક દી કીધું તો કઈક કોઈ બોલાય નહીં ઓન કેમેરા ઓફ કેમેરા બોલાય એ બોલવા વરસ બોલાય રાખે ઓ મગજ એ થોડો ગરમ થઈ ગયો હોય કારણ કે મેડમ જી હમણાં આગળ વાત કરી એમ એ તો નામ નહીં લે પણ હું નામ લઈ લઉં છું એ વ્યક્તિનું પંકજભાઈ પટેલ કે એવું કઈ સમથિંગ નામ છે તો ભાઈ તમે તમારી લિમિટમાં રહેજો બાકી બગડતા તો અમને પણ આવડે છે અને શોભેને એવી કોમેન્ટ કરજો ને અથવા ના કરતા અને તમે કદાચ વિડીયો ના જુઓ ને તો પણ અમને કઈ ફેર નથી પડતો એટલે મેડમજી બીજું કઈ કહી દો હવે એ ભાઈને કાલે ભી કોમેન્ટ કરી હતી વિડીયોમાં જઈને અને કાલે ભી અમને કોક બેન છે એક મને એમનું નામ નથી યાદ કેમ કે મેં હમણાં જ એમને હાઈડ કર્યા ને એટલે ઇન્સિડેન્ટલી કોમેન્ટ નીકળી ગઈ હાઈડ કર્યા ને એટલે બંને કોમેન્ટ જતી રહી તેમણે જવાબ પણ આપ્યો હતો કે બી રિસ્પેક્ટફુલી કોમેન્ટ કરો કોઈના વિશે આવું ન બોલો વાણી શોભે એવી બોલો એવી રીતે ઘણું બધું એમને કીધું હતું એમની રીતે એને જવાબ આપ્યો હતો છતાં એ ભાઈ નો સીધા રાજે ફરી પાછી એની કોમેન્ટ લઈને આવ્યા એટલે મેં અત્યારે જવાબ પણ આપી દીધો કે તમે જે બોલો છો કરો જ ને તમને જો કદાચ ભગવાને આપ્યું હોય ને તમારી આ ઘરે તો એનું અભિમાન ન કરો ક્યારે હનુમાનજી કે ક્યારે કોઈ પણ ભગવાન એની પાટું મારશે કે થપ્પડ મારશે ને તો વાર નહીં લાગે તમને અને તમે એવું ન વિચારતા કે આવી કોમેન્ટ કરીને કે આવું કહીને કે આવું મેળા મારીને કે બોલીને અમે તમને અમે પ્રજ્ઞાબેન અને ધવલભાઈને ભાંગી નાખશું કેમ કે રોવાના દિવસો હવે ગયા રોવાનું અમે સદંતર છોડી દીધું અત્યાર સુધી ખૂબ રોઈ લીધું જ્યાં સુધી અમારા ભગવાનને રોડાવ્યા ને ત્યાં સુધી હવે હિંમત રાખી છે ભેગી અને હિંમતથી જીવશું અને હિંમતથી જીવીને બતાવશું કે નહીં તમે જી કહો નહીં અમને મંજૂર છે પણ અમે જીવ અને એવું તમને જો કહેવાની ઈચ્છા થતી હોય ને તો અમારો નંબર તો આપેલો છે નંબર ઉપર ફોન કરો ને અથવા તમારો નંબર અમને આપો એટલે અમે તમને ફોન કરીશું પછી જોઈએ છીએ આપણે તમે કોણ ના હું કોણ બોલો ને થોડીક મર્યાદા કરો કે થોડુંક સારું બોલો ને તો વાંધો નહીં એટલું બધું તમે આવું બધું બોલો છો તો નથી ગમતા વિડીયો તો છોડી દો ને અમે ક્યાં કહીએ છીએ તમને કે તમે અમારો વિડીયો જોવો ને જોવો ફોર્સ તો નથી કરતા કે અમે નથી તમને ઘરમાં મોબાઈલમાં આપી જતા કે નથી ઘરે આવીને કહેવા આવતા કે તમે અમારો વિડીયો જોવો ને જોવો પંકજભાઈ તમે અમારો વિડીયો જોવો ને જોવો તો હજી પણ તમને ભાઈ કહીએ છીએ તો ત્યાં સુધી અમારી મર્યાદા છે તમે સમજી જાવ તો સારું છે અને બીજી એક વાત ફેસબુક પર આપણે જે વિડીયો મૂકીએ છીએ ને એમાં એક જય મારડિયા કરીને નામ છે આઈડી નું હવે પછી જો મને કમેન્ટ આવશે ને આ વિડીયો આપણે ફેસબુકમાં પણ જશે જો એ વિડીયો જોતા હોય તો સમજી લેજો મેં તમારી આખી પ્રોફાઇલ ચેક કરી છે ને તમારી પ્રોફાઇલમાં તમે કેવા ધંધા કરો છો ને બધા મેં સ્ક્રીનશોટ લઈ લીધા છે ઓલરેડી એટલે હવે કદાચ ડિલીટ મારવાની કોશિશ પણ ન કરતા તો એ હું એક્સપોઝ કરીશ ને તો તમે ક્યાંય મોઢા દેખાડવા દેવાય નહીં રહ્યો બોલે છે માણસો બોલવાની કોઈ ના નથી પણ ક્યારેક સામેવાળી વ્યક્તિને શું તકલીફ થાય છે કે ક્યાં સુધીનું તમે બોલો છો એની તો વિચાર કરો કે તમે ખાલી તમારા સંસ્કાર જ છતાં કરો છો હમણાં પણ એક દિવસે ધવલને એવી રીતના કોમેન્ટ કરીને જવાબ દીધો તો ત્યારે તો મને ધવલે કીધું કે તારે ખાલી એટલું જ કહેવાનું હતું પણ મેં કીધું નહીં એવું હું કેમ બોલું કે કેમ કહું એટલે મેં કીધું મેં એને ખાલી એટલું જ કીધું કે તમે તમારા મા બાપના સંસ્કાર છતાં કરો છો વાહ સરસ વાત છે એટલું કહીને મેં એમને હાઈડ કરી દીધા હતા અને બાકી જેટલા લોકો પણ આ વિડીયો જોવે છે તો જનરલી આપણે બધાને નથી કહેતા પણ જે વ્યક્તિ આવીને આવી કમેન્ટ કરી જાય ને એ લોકોને અમે કહીએ છીએ અને તમારા પહોંચે ને અમારે અત્યારે જ અમે આવી રીતે સામે જવાબ આપીએ છીએ બાકી અમે સામે જવાબ આપવાનું ટાળીએ છીએ નેગેટિવ કોમેન્ટ ઇગ્નોર જ કરીએ છીએ કે ઘણી વખત ડિલેટ મારી દઈએ છીએ પણ આ ભાઈએ બે ત્રણ દિવસ સુધી સતત એકની એક વસ્તુ દોહરાવીને એકની એક વસ્તુ કીધી ને એટલે અમારે કોમેન્ટ વિશે બોલવું પડ્યું અને એ ભાઈ સિવાયના અન્ય વ્યક્તિઓને હવે મારે એ પૂછવું છે કે આવા વ્યક્તિઓ એને એક્સપોઝ કરવા જોઈએ કે નહીં એ તમારા કમેન્ટમાં મને એને જણાવવાનું છે જો તમે કહેશો ને તો આપણે એના આઈડી સાથે સ્ક્રીનશોટ શેર કરીશું આપણા વિડીયોમાં પછી તમે જોજો એની રમત એથી વિશેષ આગળ પણ અમે કઈ પગલા લેતા અચકાશું ને એટલે એટલું ધ્યાન રાખજો તમે પંકજભાઈ અને જય સારું
સારું બોલો તો બી એટલી વાર લાગે, ખરાબ બોલો તો પણ એટલી જ વાર લાગે છે. નથી ગમતો, બકવાસ લાગે છે તો છોડી દેવાનો વિડીયો, કોઈ ફોર્સ તો તમને કરવા નથી. આપણે ચા પાણી પીને સીધા નીકળી ગયા હતા ગામમાં, થોડી ખરીદી કરવાની હતી. ખરીદીમાં તો બીજું કઈ નહીં, ટિફિન નું બેગ એક આપણું તૂટી ગયું હતું ને તો કીધું ચાલો ટિફિન નું બેગ લેતા આવીએ. અને બાકી એક જગ્યાએ આપણે છાશનો ઓર્ડર આપ્યો હતો, જે તમને થોડાક દિવસ પહેલા આપણે એક પ્રશ્ન પૂછ્યો હતો કે ભાઈ જૂનાગઢમાં મોટી બેગ ક્યાં મળશે. તો અમારે દૂર જવું નથી પડ્યું, પણ અમારી ઘરની નજીક જ મળી ગઈ છે એટલે ત્યાં આપણે છાશની કોથળી લેવા ગયા હતા. પણ અત્યારે તો ભાઈ દુકાન બંધ કરીને વયા ગયા છે. અને હું એમનો થાલો ઉલરતો આવ્યો હતો, મેડમ જી કે ઘરમાં છાશ છે જ નહીં જરા પણ. તો હવે મેડમ જી કે ચાલો તો હું લઈ આવું. હમણાં ને હમણાં તમે 2-3 વર્ષ સીડી ચડ ઉતર કરી નાખી, તો કે હું જાઉં છું. બાકી બનાવવામાં તો જો આપણે લેવા છીએ ગાર્લિક લોક, અને બાકી આ બધું અહીંયા મસાલા તમને દેખાય જ છે. જમવામાં બસ સિમ્પલ ને સાદું ગાર્લિક બ્રેડ. આમ જોઈએ તો સિમ્પલ સાદું તો ન કહેવાય, થોડુંક મસાલા તડકાવાળું. એટલે એ વસ્તુ ગોતવામાં થોડોક ટાઈમ વધારે જતો રહ્યો ગામમાં, કારણ કે વંદના બેકરી છે આપણે તળાવ દરવાજે, ત્યાં પૂછ્યું હતું કે અમે નથી બનાવતા. એટલે પછી છેલ્લે આપણે મોતીબાગ જીપોલીમાંથી લઈએ એવા બધી વસ્તુ, તો ત્યાં ચીઝ સ્પ્રેડ કે એવું કંઈ હતું નહીં. એટલે પછી રિલાયન્સમાં ગયા, તો રિલાયન્સમાં લેવી હતી આપણે એક જ વસ્તુ, પણ બિલની લાઈન તો હોય ત્યાં વારો આવે ત્યારે થઈ. બસ અત્યારે કેટલા વાગ્યા, જસ્ટ 7:30 વાગ્યા ને. આમ તો જો કે આપણે ક્યારે નહીં ફ્રી થઈ ગયા હતા, પણ આ બધી લેટ થયું બિલમાં એટલે મોડું થયું છે. તો મેડમ જે આવી જાય છાશ લઈને, પછી બનાવી નાખીએ આપણે જમવાનું છે. તમારે કોઈને ખાવાની ઈચ્છા હોય તો આવી જાય. ઓલરેડી તૈયારી કરી દીધી છે આપણે, આ ચીઝ સ્પ્રેડ ના કરી દીધા છે મોટા મોટા પીસ. સોરી, ચીઝ ગાર્લિક લોક ભાઈ. હવે આમાં મને ભૂખ લાગી ને એટલે બધું બોલાઈ ગઈ હું, ને તે પાછું ગરમી નો મારો મગજ ફેરવી દીધો છે. કઈ વાંધો નહી, ખાવા પીવામાં ધ્યાન દો. હા હું તો આમ જોઈને ધરાઈ ગયો નહી. તું ખાલી ધવલ બોલતો તને હું વાંધો આવે. આપણે ઓલા બધા જનરલી એમ બોલતા હોય કે તમે, તો મને યાદ આવી જાય એટલે બાકી બોલાય એટલે બાકી કોઈ વાંધો નહીં. ધવલ ના હતા તમે આવી જજો બસ. રેડી તો વળી એમ કે તારો સર તારા ઘરમાં કઈ નહીં, એ તો બક બક કર્યો. આજે ખબર પડી. આમ તો જો કે આની પહેલા લઈ આવ્યા હતા મેડમ જી, પણ હવે ખબર નહીં કે ગાર્લિક બટર પણ મળે રિલાયન્સ માં જઈને. મોવાથી લાવ્યા હતા ડીમાર્ટ માંથી. આપણે લઈ આવ્યા હતા ડીમાર્ટ માંથી, પણ હું અહીંયા રિલાયન્સ માં ઘડી કોકે થયેલો હતો. કારણ કે એને ફ્રીજ આખું ભરી દીધું હતું બટર ને ચીઝ, બટર ને ફ્રીજ બીજું કઈ નહોતું દેખાય અહીંયા. તો પછી ગયા હતા તો ઓલું ચીજ લઈ લીધું, તો ઓલું ચીજ નથી હવે, થોડુંક જ હતું. અને એમાં તમે રિપ્લે હોતે કર્યો, મહેનત કર્યો મારા જ આઈડી માંથી રિપ્લે કર્યો તમે કે હું બિલાડા કાઢા. ભાઈ તમે કેવા હું માંગો છો, તમે કર્યો તો રિપ્લે કઈ નઈ. ચાલો બટર લગાવે છે ઓલું નહીં, ખરેખર નું બટર, સાચું બટર લગાવે છે, ખોટું બટર નથી. માખણ ના લોંદા આપણે નથી મારતા. આ આપણું ફેવરેટ હો ભાઈ, કઈ ઘટે જ નહીં, થોડું વધારે રાખજો મેડમજી. એ મારા ભગવાન, હું કેસ આ કોઈ દી થોડા માં ધરાય એમ જ નથી એમ કેસ ભગવાન. આ આ વસ્તુ કોને કોને મારી જેમ અતિ ભાવે ઈ કમેન્ટ કરજો બરોબર. ઓકે બરોબર. લાગે છે આપણું ચીઝ સ્પ્રેડ, અને પછી તો જશે આ તીખું તન મન્યું. ના અહીંયા આપણું દેશી ઓવન થઈ ગયું છે રેડી. ઓલરેડી તાપ. હજી એક વસ્તુ કીધી હતી તમે, શું છાશ ને ભાખરી ખાવાની. હું છાશ ને ભાખરી ખાવાની કે તમે બહાર નો જ નોકરો નાસ્તો કરો છો, છાશ ને ભાખરી ખાવ. ઈ વાતે સાચી છે ખરેખર. તો મેં તો કીધું તું વઘારેલ ખીચડી કરું. તે વઘારેલ ખીચડી, હા એમાં તું મસાલા નાખસ તું, પછી આ મસાલા ખાવામાં હું ખોટું. દિવાળી ઓફર રહી છે એમાં. દિવાળી લેવાની છે, દિવાળી બેન વસ્તુ નક્કી કરી જ રાખી છે. શું
ત્રણ ચૂલાનો વેસનો ચૂલો સ્ટીલનો કાચનો લેવો નથી, ગોલાધર ચૂલો બ્લાસ્ટ થઈ ગયો આપડે એટલે હવે કાચનામાં વિશ્વાસ નથી. તો સ્ટીલનો ચૂલો લેવો છે ત્રણ ચૂલાનો અને ઓવન લેવો છે, આ બે વસ્તુ લેવાની છે. એક આરે એક ફ્રી હોય ત્યારે આપણે લેશું. એવું તો કોઈ દી ઓફર ન આવે એમાં જિંદગી નીકળી જાય આપણી. આવું છે અમારું કઈ કેન્ડલ લાઇટ ડિનર હોય આજનું અમારું. કેન્ડલ લાઇટ ડિનર કરવા માટે હવે કેજો કે ગાડી ઉભી રાખે, હવે ક્યાંક મળીએ ને. તો બાકી તબિયત પાણી સારા? એમ ને, હું નામ છું ધ્રુવી. હા હા, કેવા લાગે વિડીયો? મસ્તી ના લાગે. તો કમેન્ટો નથી આવતી? હે, એ કમેન્ટો કોઈ દિવસ નથી આવતી આ નામથી? હે, મોકલ્યો જ છો? આપણે એક સબસ્ક્રાઈબરનો ફોન આવી ગયો, તમે જોયું આગળ વાત કરતા હતા, તો મેડમ જે ઝાપટવાનું ચાલુ કરી દીધું. આમ ક્યાં કેન્ડલ લાઇટ ડિનર આપણું, કેન્ડલ લાઇટ ડિનર કહેવાય. આ જોઈ લે, આ ઘરવાળાને મૂકીને કોઈ તો એકલી એકલી ખાવા મળી. આમ મારે કેન્ડલ લાઇટ ડિનર રમજવું કે મીણબત્તી ડિનર રમજવું એ સમજાતું નથી. બીજું કઈ ઠંડુ થઈ જાય છે એટલે આવટરી કે ઠંડી નો ભાવે. મેં કીધું હું ચાલુ કરું તો ગરમ ગરમ વાત પૂરી થઈ જાય, પણ તમે ક્યાં લેજો, તમને તમને ઠંડુ આવે છે એટલે હોટલ ને ઉતાવળ રાખવાની કહે છે. સારું સારું, હાલો ખાઈ લઈએ હવે, નકે આ કઈ વધવા નહીં દે આપડા હાટું. જોઈ લે, થમ્સઅપ ની બોટલ ને ફેન્ટા ની બોટલ ને તારે હવા જમાવટ છે. હજી જીરા ની બોટલ અંદર છે, મોસ્ટર અંદર છે, હમણાં ક્યાં નબળું છે આવું.